સરદાર એસ્ટરની પાછળ રહું છું. આજે 16 દાડા થયા છે મારે ત્યાં. 16 દાડામાંની અંદર 2 વાર ખીચડી આવી છે. અને કેટલા બધા ઘરો છે કે ચારે બાજુથી ખાવાનું આવે ને તો પણ વચ્ચેવાળા 100 થી 150 માણસો રહી જાય છે. ખાવા ખલાસ જ થઈ જાય છે બિલકુલ. અને આજે હું કંટાળેલી 9 નંબર ઓફિસે આવી. મેં કીધું મને રેશન કાર્ડ ઉપર અનાજ નહીં મળતું. બોલે સિક્કા મરે. મેં 3 વાર ભૂતળી ઝાપા ગઈ, 3 વાર નર્મદા ભવન ગઈ, તોય છતાં કોઈ ઊંચી આંખ નથી કરતું. હું આજે કંટાળેલી આજે 9 નંબરની ઓફિસ આવી છું તો એ લોકો કહે છે કે અમારો કોઈ વિષય જ નથી. તમે રેશન કાર્ડ પણ અમને અનાજ વગર અમે જઈએ કઈ? અમને ખાવા જોઈએ. છોકરાઓ તો ખાય કે નહીં? અમે એક દાડો ખાઈને ટાઈમ કાઢ્યો પણ છોકરાઓ થોડા કાઢે. અમને જોયા નહીં કે હું અહીંથી જઉં જ નહીં. હું નવમાની ઓફિસથી અનાજ લેવા વગર તો બિલકુલ નહીં જઉં. જે કરવું હોય તે કરે સરકારને. અને હું પોતે વિકલાંગ છું, મારા ઘરવાળાય વિકલાંગ છે, મારા છોકરા 2 નાના છે. હું ઘરકામ કરું છું. અત્યારે ઘરકામ બંધ છે. મારો ઘરવાળો કડિયા કામ કરે છે, તે બધું બંધ છે. તમે પૈસા લાવ્યા કઈથી? તમારે કંઈ નોકરી ધંધો છે કે બેઠા પગાર આવશે તો અમે ખાવાના છે? હજુ તો સરકાર કહે છે હજુ લોકડાઉન થાય તો અમે તો મરી જશું. રોગથી તો નહીં મરીએ પણ ભૂખેથી જરૂર મરી જશું. મારું નામ છે રેખા, મનુભાઈ ડામોર.